જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં તો છો ને હા હું પણ મજામાં છું ચાલો તો આજની વાર્તા સાંભળીએ આજની વાર્તાનું નામ છે ચાલાક ચકલી એક સુંદર મજાનું તળાવ હતું આ તળાવમાં મસ્ત મજાના કમળ ખીલેલા હતા અને એક છે એક છેડા પર તો થોડી લીલ પણ બાજી ગઈ હતી આ તળાવના કિનારે મોટું પીપળાનું ઝાડ હતું અને એક એક પણ ઝાડ હતું હવે આ આ તળાવમાં મગર મગર રહેતો હતો બહુ એ મોં ફાડીને તળાવના કાંઠે પડ્યો હતો એનું મોં પાણીની બહાર દેખાતું હતું અને આખું એ શરીર પાણીની અંદર હતું એવામાં ચકલી આવી ઉડતી ઉડતી કરતી એને ખૂબ તરસ લાગી હતી તે તો ઉડતી ઉડતી તળાવને કાંઠે આવી આ તળાવ ખૂબ મોટું હતું અને તેમાં પાણી પણ બહુ હતું ચકલી તો પાણી પીવા આવી અને આ બાજુ આ મગરભાઈને ખૂબ જ ભૂખ લાગી હતી એને તો કંઈ જ ખાવાનું મળ્યું ન હતું કોઈ શિકાર આવે તો એને ખાઓ એવું મનો મન વિચારતો હતો અને શિકાર આવવાની વાટ જોતો હતો આ મગર તો એવામાં એક ચકલી ચીંચી ચીંચી કરતી ઠેકડા મારતી મારતી પાણી પીવા માટે આવી મગરે આંખ ઉગાડીને જોયું આ વાહ વાહ સરસ મજાની ચકલી નાની નાની ચકલી ખાવાની મજા પડી જાય એવી ચકલી નાની ચકલી થી પેટ એ ચાલ એને ખાવ ચકલી તો પાણીમાં ચાંચ બોડી કરીને એક ટીપુ પાણી પીધું ત્યાં તો કરતો મગર એની પાસે આવી ગયો અને મો ફાડીને બોલ્યો ચકલી ચાકલી હું તને ચકલી ફફડી મગર ઊંચું જોયું ઓ બાપરે મગર હવે શું કરવું અરે રે અને ચકલી બોલી ના મગર ભાઈ ના મને ના ખાશો મગર તો આંખો કાઢીને બોલે હું તો ખાવાનો મને બહુ ભૂખ લાગી છે ચકલી બોલી મગરભાઈ હું હું તો તમારી બહેન છું તમે મારા ભાઈ છો તમે ભાઈ થઈને મને મારશો ભાઈ થઈને મને મારશો આમ ચકલી તો બોલી મગર તો વિચારવા લાગ્યો મારી બેનને હું એનો ભાઈ એ તો કંઈ બોલ્યો નહીં પછી ચકલી તો પાણી પીને ફર ફર કરીને ઉડી ગઈ ચી ચી કરતી થોડી વાર પછી તો મગરને ને સમજાયું અરે રે હું રહું પાણીમાં અને આ ચકલી રહે જમીન પર તો એ મારી બહેન કેવી રીતે થાય મારે ને એને વળી તે સી લેવા દેવા નક્કી આ ચકલી છે ને મને બનાવી ગઈ છે એ કઈ મારી બેન નથી થતી હવે આવે ને બીજી વાર ત્યારે એની વાત છે પછી તો શું થયું ખબર છે બાળકો બીજા દિવસે પણ ચકલી તો ફરી આવી હવે આજે તો એને મગરની બીક નહોતી લાગતી એ તો સીધી ગઈ પાણી પીવા પાણી માં ચાંચ બોળી ને ટેસ પાણી પીવા લાગી થોડી વાર ઊંચું જોઈને ને ચી 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 કરે ફરી પાણી પીવે ચી 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 કરે ને ફરી પાણી પીવે ત્યાં તો મગર દોડતો ને દોડતો આવ્યો ચકલી બેન ચકલી ચકલી બેન ચકલી સામે મો ફાડીને ઊભો રહ્યો ચકલી ચકલે હું તને ખાવ ચકલી ચકલે હું તને ખાવ ચકલી કે અરે મગરભાઈ મને ખાશો મગર તો હા હા તને ખાઈશ ચકલી તો કે ભૂલી ગયા તમે તમે મારા ભાઈ ને હું તમારી બેન્ડી બેન ને મારશો બહેન ને ખાશો આવું તે કઈ કરાય પછી એવું કેતા આખ ને ચકલી તો પાંખ ફફડાવી ડોક નીચી કરીને ફર ફર કરીને ઉડી ગઈ અને આ બાજુ તો મગર ભાઈ પાછા વિચારમાં પડી ગયા ચકલી તો પાણી પીને ચી ચી કરતી ઉડી ગઈ હતી પણ મગર ભાઈ વિચારમાં ડુબાડી ગઈ હતી મગર તો એકલો પડ્યો અને ફરી બોલવા લાગ્યો આજે હું તો છેતરાયો આ ચકલી ચકલી તો આકાશે ઉડે અને હું હું તો પાણીમાં ડૂબકી મારું મારે ને એને શું એ મારી બહેન કેવી રીતે થાય આ તો યાર કઈ સમજાતું નથી આ ચકલી મને પાછી મૂર્ખ બનાવી ગઈ કે શું મારે તો કોઈકને પૂછવું પડશે મને જરા પણ નથી સમજાતું કોને પૂછું કોને પૂછું કોને પૂછું એમ કરીને મગરભાઈ તો આજુબાજુમાં આમ તેમ આમ તેમ જોતા હતા ને ત્યાં એમની નજરે પડ્યું તળાવના કાંઠા પર કરોળિયાનું રહેલું એક ઝાડું અને એમાં રહેતો તો એક કરોડિયો મગર ભાઈ તો ગયા ટાંગ 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 કરતા કરતા કરોડિયા પાસે અને કરોડિયા પાસે જઈને કે એ કરોડિયા ભાઈ કરોડિયા ભાઈ મને એક વાતનો ખુલાસો કરશો તમે હું બહુ મોટી મૂંઝવણમાં ફસાયો છું કાંઈ સમજાતું નથી મને કરોડિયો તો હરખાઈને બોલ્યો હા હા બોલો બોલો મગરભાઈ શી વાત છે આ ચકલી કહે છે કે મારી બેન થાય શું આ સાચું છે ત્યાં તો કરોડિયા ભાઈ ખડખડાટ હસી પડ્યા અરે મગર ભાઈ મગર તો કે કેમ હસી પડ્યા કરોડિયા ભાઈ કઈ સમજાવો મને બહુ મૂંઝવણ થઈ રહી છે અને તમે તે ખડખડાટ હસો છો કરોડિયો તો બોલો લે તમને એટલી એ ખબર નથી એ તો તમારી બહેન જ થાય ને મગર તો શંકાથી બોલ્યો પણ કેવી રીતે એ જમીન પર રહે ઝાડ પર ચડે આકાશે ઉડે અને એને તો વળી પાછા પીછા એ ખરા જયારે હું હું તો પાણીમાં તરું મારે માથે ભીંગડા મારે ને એને સી સગાઈ કરોડિયા ભાઈ સી સગાઈ કરોડિયો તો બોલે બધી સીધી વાત છે મગર ભાઈ બહુ સીધી વાત છે જેમ ચકલી તમારી બહેન એમ હું એ તમારો ભાઈ થાવ ભાઈ મગર એક મુંઝવણમાંથી તો નીકળ્યો નતો ત્યાં કરોડિયા ભાઈએ એમને બીજી મૂંઝવણ આપી દીધી મગર ને તો ભારે નવાઈ લાગી કે ચકલી મારી બેન આ કરોડિયો મારો ભાઈ પણ આ બે સાથે મારી તે શી સગાઈ મને સમજાવો 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 ભાઈ તો હવે તો મગર થી રેવાતું નતું ત્યારે કરોડિયાએ ફસીને કહ્યું જુઓ મગર ભાઈ શાંત શાંત થાવ જો હું તમને સમજાવ આ ચકલી છે ને એ ચકલીનો જન્મ શેમાંથી થાય ઈંડામાંથી મારો જન્મ શેમાંથી થાય ઈંડામાંથી અને તમારો જન્મ શેમાંથી થાય મગરભાઈ ઈંડામાંથી તો હવે સમજ્યા આપણા સૌનો જન્મ ઈંડામાંથી થાય છે તેથી આપણે સૌ થયા ભાઈ બહેન બોલો બોલો હવે તો સમજાયું ને ત્યારે મગર એ માથું હલાવ્યું અને હસ્યો ને બોલે હા હા આ છે સાચી સગાઈ હવે સમજો ચકલી છે મારી બેન ને કરોડિયો છે મારો ભાઈ ને પછી તો મગર ભાઈ ખુશ થતા થતા સર 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 કરતા પાણીમાં સરકી ગયા અને હજીયે રોજ પેલી ચકલી પાણી પીવા આવે છે પણ હવે આ ચકલી આ મગર અને કરોડિયા બધા મળીને કેટલી વાતો કરે છે અને પછી તો ખાધું પીધું ને મજા કરી વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોડી નિંદર આવી પહોંચી કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી સારું તો બાળકો આવજો જય શ્રી કૃષ્ણ નમો નમા